तो વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ વર્ચ્યુઅલ મીટિંગનું સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના આ કાર્યક્રમને જન ચોપાલ નામ આપવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પહેલા એમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા હું યુપી આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે હું વિકાસમાં કોઈ કસર છોડીશ નહીં. પાંચ વર્ષ પહેલા તોફાનીઓ જ કાયદો અને માફિયાઓનો રાજ હતું. તેમનું કહેવું હતું કે સરકારનો આદેશ હતો, દીકરી ઘર છોડતા ડરતી હતી, માફિયાઓ સરકારી રક્ષણ હેઠળ મુક્તપણે ફરતા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકો ક્યારે ભૂલી શકતા નથી કે જ્યારે રમખાણો થઈ રહ્યા હતા ત્યારે અગાઉની સરકાર ઉત્સવ મનાવી રહી હતી. પછાત જમીન પર ગેરકાયદેસર કબજો સમાજવાદનું પ્રતીક હતું. અપહરણ ખંડણીએ મધ્યમ વર્ગને બરબાદ કરી દીધો હતો. પાંચ વર્ષમાં યોગી સરકારે આ પરિસ્થિતિઓમાંથી પ્રદેશને બહાર કાઢ્યું છે. આ કોઈ નાનું કાર્ય નથી. જો સત્તા ખોને કે અંધવિશ્વાસ કે કારણ નોએડા જૈસે યુવા આકાંક્ષાઓ કે ક્ષેત્ર મે આને સે ભી કતરાતે હૈ ક્યા વો યુવાઓ કે સપનો કા પ્રતિનિધિત્વ કર સકતે હૈ જો દેશ કે અપને ટીકે પર વિશ્વાસ નહીં કરતે વૈજ્ઞાનિકો પર વિશ્વાસ નહીં કરતે જો અફવાઓ કો હવા દેતે હૈ क्या वो यूपी के युवाओं के टैलेंट, उनके इनोवेशन का, उनकी कल्पकता का सम्मान कर सकते हैं? यूपी को ऐसी सरकार चाहिए जो अपनी विरासत पर गर्व करे और ज्ञान विज्ञान और आधुनिकता को बढ़ाए.